નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. ચાલો શરૂઆત કરવા જઈએ છીએ આપણે વનસ્પતિઓમાં વહન અને એની અંદર વનસ્પતિઓમાં પાણીનું શોષણ કેવી રીતે થાય એની વાત આપણે કરીએ. તો વનસ્પતિઓની અંદર પાણીનું શોષણ ખાલી જગ્યા મારફતે થાય. તમને બધાને આવડે છે વનસ્પતિમાં પાણીનું શોષણ પર્ણ રોમ કરે, ન કરે, પ્રકાંડ રોમ કરે, ન કરે, કોણ કરે બાળકો? મૂળ રોમ કરે છે. સૌથી વધારે પાણીનું શોષણ મૂળના કયા પ્રદેશથી થાય? તો પ્રદેશ પૂછે છે તો તમારે યાદ રાખવાનો છે પરિપક્વન પ્રદેશ. મૂળના ભાગ, વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ, જ્યાં કોણ આવેલા હોય? મૂળ રોમ. કેવા હોય? એક કોષી હોય અને સૌથી વધારે શું કરે? પાણીનું શોષણ કરે. જો મૂળ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થાય? સક્રિય વહન દ્વારા, સાનુકૂલિત વહન દ્વારા, પ્રસરણ કે ઉપરનામાંથી, બધા જ. હકીકતમાં અહીંયા ક્લેક છે, યાદ રાખવાનું છે, હિન્ટ આપી છે, તમને કીધું છે અહીંયા પાણીનું શોષણ. બાળકો બહુ ઇમ્પોર્ટન્ટ વાતો કોની વાત કરે છે? પાણીના શોષણની વાત કરે. અને માત્ર પાણીનું શોષણ આપ્યું હોય ને તો આશ્રુતિની પ્રક્રિયા એટલે તમારે કેવું પડે? પ્રસરણ દ્વારા થાય છે. ને આ સક્રિય અને સાનુકૂલિત નહીં. જો ખનિજ દ્રવ્યની વાત પૂછી હોત તો સક્રિય અને સાનુકૂલિત કરીને આપણે જાત કે ભાઈ એ અને બી બંને, પણ અહીંયા પાણી પૂછ્યું છે. તો નાનકડી એમથી ઇંક છે, યાદ રાખજો. આંતરકોષીય માર્ગ મારફતે પાણીનું વહન કરતો પથ આંતરકોષીય માર્ગ છે. એટલે કે કોષની વચ્ચે રહેલા આંતરકોષ, કોષની વચ્ચે રહેલા આંતરકોષીય ભાગ દ્વારા પ્રવાહીનું શું થાય છે? વહન થાય છે. તો એને બોલાય છે અપદ્રવ્ય પથ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું કહેવાય? અપદ્રવ્ય પથ. રાઈટ. સૌથી વધારે પાણીનું વહન કયા પથ દ્વારા થાય? તો પણ તમારે કહેવાનું છે અપદ્રવ્ય પથ દ્વારા. કના દ્વારા થાય? અપદ્રવ્ય પથ. રાઈટ. અહીંયા મેં તમને ચોપડીની આકૃતિ આપી જ દીધી છે. રાઈટ. તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ક્યુ આપ્યો છે તમને, કે જે કોષોના આંતરકોષીય ભાગ દ્વારા વહન થાય, અને તમને પી આપેલો છે જેની અંદર તમને વહન દેખાય છે કોષોના કોષ રસીય ભાગ દ્વારા થાય છે. રાઈટ. તો પી કોણ અને ક્યુ કોણ? તો તમને ખબર પડી જવી જોઈએ કે ક્યુને આપણે કહીએ છીએ અપદ્રવ્ય. શું કહીએ? અપદ્રવ્ય. અને પીને આપણે કહીશું સંદ્રવ્ય પથ. ચાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? ચોપડીનો બેઠો સવાલ અહીંયા તમને દેખાડ્યું છે એ પ્રમાણે તમે ધ્યાનથી જુઓ. પેલું આગળનો સવાલ છે ને એને અનુલક્ષીને આ સવાલ બને છે. જુઓ અહીંયા પહેલાં જોઈએ, અહીંયા ક્યુ લખ્યું છે, દેખાય? સંદ્રવ્ય. રાઈટ. અને અહીંયા લખ્યું છે અપદ્રવ્ય પથ. તો તમે જુઓ આ પથ દેખાય કોષ દિવાલની સાથેનો, એ અપદ્રવ્ય છે, અને અંદરના ભાગમાંથી જાય છે એ સંદ્રવ્ય છે. રાઈટ. જે ઉપરના ક્વેશ્ચનને અનુરૂપ કીધું મેં. હવે આ ક્વેશ્ચન, નીચેની આકૃતિમાં મૂળના વહનનો પરિપથ દર્શાવ્યો છે પી ક્યુ ને આ, તો ગોતી નાખો. હાલો ગોતીએ તો પી ને આપણે શું કહેવાય? કોષ રસ તંતુ કહેવાય. એટલે આ સી ઓપ્શન વાળું, સી અને ડી તો ગયું જ. હવે આને આપણે કહીએ છીએ જલવાહક. રાઈટ. જો જો સમજો ધ્યાનથી, આને આપણે કહીએ છીએ જલવાહક. ક્લિયર. તો જલવાહકની પહેલાનો જે ભાગ છે આ ભાગ, આને આપણે કહીએ છીએ અંતઃસ્તર. શું કહેવાય? અંતઃસ્તર. આને કહીએ આપણે બાહ્યકના કોષો. રાઈટ. તો આને આપણે કહીએ પરિચક્રના કોષો. હાલો હવે સોલ્વ કરીએ. તો આ પી કોણ થઈ ગયું? તો કે કોષરસ તંતુનો ભાગ થઈ ગયો. હા કે ના? હવે ક્યુ કોણ થઈ ગયું? અહીંયા છે ક્યુ. રાઈટ. તો ક્યુ કોણ થઈ ગયું? તો કે બાહ્યકનો ભાગ થઈ ગયો. અને આર કોણ છે? તો કે આર એક કાસ્પેરિયન પટ્ટી છે. રાઈટ. તો આપણા માટે જવાબ થઈ ગયો પી ક્યુ અને આર. એટલે આપણને આન્સર મળી ગયો છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નીચે આપેલા વિધાનો તમને શું આપ્યા છે? નીચે આપેલા વિધાનોને વાંચો ને આ વિધાનોમાંથી અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથના વિધાનોને ઓળખો. ઓકે. ચાલો નંબર એક, પાણીનું વહન કોષ રસ તંતુ મારફતે થાય. કોષ રસ તંતુ. એક મિનિટ. પાણીનું વહન કોના દ્વારા થાય છે? કોષ રસ તંતુ. એટલે આ એક કોષ અને આ બીજો કોષ, કોષ રસના માધ્યમથી પાણીનું વહન થાય તો એને કયો પથ કહેવાય? સંદ્રવ્ય પથ. એટલે એક નંબર જે છે એ તમને સંદ્રવ્ય પથમાં મળી જશે. એટલે આમાં એક નંબર નથી. એટલે આ ઓપ્શન તો આખો કેન્સલ કરી નાખે, આ ઓપ્શન પણ કેન્સલ કરી નાખે. એટલે મારે આને જોવાનું રહેતું જ નથી, આને જોવાનું છે. હવે અહીંયાથી છે ને જો આ પાંચમું પણ એકવાર જોઈ લેવાનું. એટલે અહીંયા પાંચમું નથી તો શું? પાંચમું સેન્ટેન્સ સંદ્રવ્યમાં કાં ત્રીજું જોઈ લેવાનું? તો પહેલાં ત્રીજું જોઈએ આપણે. પાણીનું વહન કોષ દિવાલ મારફતે થાય છે. સંદ્રવ્ય પથમાં પાણીનું વહન કોષ દિવાલ મારફતે ન થાય. ઓપ્શન કેન્સલ થઈ ગયો. તમને જવાબ મળી ગયો. જો ક્લિયર? હા કે ના? તો કોષ દિવાલ મારફતે પાણીનું વહન ક્યાં થાય? તો કે સંદ્ર અપદ્રવ્ય પથમાં થાય.
તો આની અંદર છે કે નહીં જોઈ લે, એટલે સેન્ટેન્સ નંબર 3 એ અહીં ગયું, દેખાય તમને? ઓકે છે, રાઈટ. પહેલું સેન્ટેન્સ, પાણીનું વહન કોષરસતંતુ મારફતે થાય, આપણને અહીંયા મળ્યું. હવે પાંચમાને ચેક કરી લો એકવાર. પાણીનું વહન કોષરસ મારફતે થાય, જો અગેન પાછી એક લીટી દોરતો, બીજી દોરતો, ત્રીજી દોરતો, એનો મતલબ આ બે સેન્ટેન્સ અહીંયા 100% સાચા છે. કોના માટે? સંદ્રવ્ય પથ માટે. હવે એના સિવાય બીજું સેન્ટેન્સ, વહનમાં અભિલગ્ન બળ તેમજ સંલગ્ન બળને કારણે પાણીનું સામૂહિક વહન થાય છે. હા ઓકે, ચાલો થાય છે. બીજું, પાણીનું વહન કોષ દિહાલ મારફતે થાય છે, થાય છે. કાસ્પેરિન પટ્ટી પાસે પારપટલ વહન થાય છે, આ વાત પણ સાચી છે. વહન પ્રમાણમાં ઝડપી હોય છે, આ વાત સાચી છે. પાણીનું વહન આંતરકોષીય અવકાશ મારફતે થાય છે, આ વાત સાચી છે. એનો મતલબ બાકીના બધા પોઈન્ટ કેમ આવી ગયા ડીમાં? તો તમારો ડી આન્સર કેવો બને છે? સાચો બને છે. જો આવા સવાલ આવે, કોઈ પણ ઉતાવળ કર્યા વગર ધ્યાનથી આવા સવાલને સમજવાના, ત્યારે જ તમે ક્લિયર કરી શકશો. 69. નીચેનામાંથી અસંગત વિધાનને પસંદ કરવાનું છે. પહેલું, કાસ્પેરિન પટ્ટી પ્રકારના અંતઃસ્તરમાં જોવા મળે, રાઈટ. બીજું, કાસ્પેરિન પટ્ટી સુબેરિન યુક્ત સ્થુલન હોય, હાલો આ સાચું છે. કાસ્પેરિયન પટ્ટી પાણીના અણુઓ માટે અપ્રવેશશીલ હોય, સાચું છે. સંદ્રવ્ય પથમાં કાસ્પેરિયન પટ્ટી અવરોધ ઉત્પન્ન કરતી નથી. સંદ્રવ્ય પથ, સંદ્રવ્ય અને અપદ્રવ્ય, રાઈટ. હું ફટાફટ તમને સંદ્રવ્ય અને અપદ્રવ્યની વાત કરું. તો જુઓ, અહીંયા તમને દેખાય છે ક્યુ, તો ક્યુ તો ક્યાંથી આવે છે? કોષના આંતરકોષીય ભાગમાંથી આવે છે. છેક ક્યાં સુધી? અહીંયા સુધી, જ્યાં કોણ આવે? અંતઃસ્તર આવે. તો ત્યાં સુધીનું જે વહન છે, એટલે કે અહીંયા કાસ્પેરિન પટ્ટી લખ્યું છે, દેખાય તમને? જો હું પાછો લવ પેન, આ કાસ્પેરિન પટ્ટી તો અહીંયા છે અંતઃસ્તરમાં. તો અંતઃસ્તર સુધી જ્યારે સંદ્રવ્યનું અરે અપદ્રવ્યનું વહન થાય, કોનું વહન થાય? અપદ્રવ્યનું વહન થાય. તો ત્યાં સુધી તો એને નુકસાન કરતી નથી, રાઈટ. હવે સંદ્રવ્ય પથમાં કાસ્પેરિન પટ્ટી અવરોધ ઉત્પન્ન નથી કરતી. અપદ્રવ્યમાં કરો પણ સંદ્રવ્યમાં નહીં, ચેક કરો કેમ ન કરે. અહીંયા જુઓ, રાઈટ, આ પથ કયો હતો? ક્યુ વાળો. અપદ્રવ્ય. આ પથ કયો છે? સંદ્રવ્ય. તો સંદ્રવ્યમાં સીધું ક્યાં આવશે? અંતઃસ્તર પર જ આવશે. અને એ અંતઃસ્તરના એ કોષ પર આવશે કે જ્યાં કાસ્પેરિયનનું સ્થુલન નથી. એવરીવન ક્લિયર? આગળ વધીએ આપણે. અહીંયા જુઓ તમે ધ્યાનથી, તો આ જે પથ છે એમાં એ જ કોષમાં આવે છે જ્યાં કાસ્પેરિયન પટ્ટીનું સ્થુલન નથી. ક્લિયર થાય? હા કે ના? તો હવે સવાલને તમે સમજો, તો સંદ્રવ્ય પથમાં કાસ્પેરિયન પટ્ટી અવરોધ ઉત્પન્ન કરતી નથી, એ સેન્ટેન્સ પણ સાચું થઈ ગયું. તો તમારો જવાબ એ બને છે, જો કાસ્પેરિયન પટ્ટી પ્રકાંડમાં હોય, એ તો મૂળમાં હોય, તો કાસ્પેરિયન પટ્ટી પ્રકાંડના અંતઃસ્તરમાં જોવા મળે છે. આ સેન્ટેન્સ અલ્ટિમેટલી અસંગત જ કહેવાય, ખ્યાલ આવ્યો? તમને પહેલાંય ખબર પડી છે, મેં લાઈન સ્કીપ કરીને ત્યારે જ તમારે ધ્યાનથી સમજી લેવાનું હતું કે સાહેબ અહીંયા પ્રકાંડ છે, સરે કેમ આ વાત ન કરી? તો પ્રકાંડ જે છે એમાં કાસ્પેરિયન પટ્ટી વિકસિત હોતી નથી, રાઈટ, એટલે એમાં જોવા મળતી નથી. અહીંયા લખ્યું છે જોવા મળે છે, એટલે 69ની અંદર એ ઇઝ અસંગત. માઇકોરાઇઝા, તમને બધાને ખબર છે કવક મૂળ, રાઈટ, ફૂગ અને મૂળનું જ સહજીવન છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, ફૂગ અને મૂળનું સહજીવન છે માઇકોરાઇઝા. 71. ખાલી જગ્યાના બીજ માઇકોરાઇઝાની હાજરી વગર અંકુરિત થઈ શકતા નથી. અનાવૃતના પાઇનસના બીજ એ માઇકોરાઇઝાની હાજરી વગર અંકુરિત થઈ શકતા નથી, યાદ રાખજો. ઓકે બાળકો, તો અહીંયા તમને મેં બેઝિક્સ MCQ પૂરા કર્યા. જો થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.